Good morning, students. Lastly, we have gone through the many topics related to the types of operator. We have discussed the types of operator are arithmetic operator, relational operator, bitwise operator, increment decrement operator, logical operator, assignment operator, conditional and comma operator. Now the rest of the two are still remain to be discussed are size of operator and bitwise operator. So first we'll discuss about the size of operator. Now as the name is suggested, this size of operator is used to specify and display the size of variable which occupied into the memory in format of bytes. Again I am repeating my words, ke size of operator jaise ए साइज ऑफ ऑपरेटर वेरिएबल मेमरी नी अंदर बाइट्सना फॉर्मेट में केटली स्पेस ऑक्युपाई करे छे ए प्रिंट करवा माटे साइज ऑफ ऑपरेटर नो यूज थाय छे. अहींया एनी सिंटेक्स मेन्शन करेली छे, वेर सिंटेक्स इज इक्वल्स टू वेरिएबल नेम इज इक्वल्स टू साइज ऑफ, आ एनो कीवर्ड छे, अने ब्रेकेट में डेटा टाइप आपवानी थाशे. એટલે અહીંયા આપણે એક એક્ઝામ્પલ આપી શકીએ, એમ ઇક્વલ્સ ટુ સાઇઝ ઓફ ઇન્ટીજર. અહીંયા ટાઈપ એટલે ડેટા ટાઈપ, કોઈપણ વેલિડ ડેટા ટાઈપ જે છે એ તમે અહીંયા મેન્શન કરી શકો છો. ફોર એક્ઝામ્પલ આનો એક સેમ્પલ કોડ આપણે લખવો હોય તો લખી શકીએ, એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, પણ એક ડેમોન્સ્ટ્રેશન જે છે એ કરીએ તો વધારે સારું રહેશે. અહીંયા હવે ડેફિનેશન આ રીતની બની જશે, રાઇટ એ પ્રોગ્રામ ટુ डेमोन्स्ट्रेट द यूज ऑफ साइज ऑफ ऑपरेटर. एना पछी अहीं इंटीजर एम करीने एक हूँ वेरिएबल डिक्लेर करूँ छूँ. એના પછી લખું છું CLR SCR. એના પછી m ઇક્વલ્સ ટુ સાઇઝ ઓફ, જેવું મેં સાઇઝ ઓફ લખ્યું એટલે રેડ વ્હાઇટ કલરમાં થઈ ગયું, એટલે કે તમને આઈડિયા આવી ગયો હશે કે આ એક ડેટા ટાઈપ છે. એના પછી અહીંયા પ્રિન્ટએફ કરી પર્સન્ટેજ d એટલા માટે લખું છું કેમ કે મેં m ને ઇન્ટીજર ડિક્લેર કરેલો છે. આ કોડને હું સેવ કરીશ, કમ્પાઇલ કરીશ, રન કરીશ, એટલે ટુ સ્ક્રીન ઉપર જે છે એ ડિસ્પ્લે થશે. એટલે કે ઇન્ટીજર જે ડેટા ટાઈપ છે એ ટુ બાઇટ્સ મેમરીની અંદર સ્પેસ ઓક્યુપાઈ કરે છે કોઈ પણ વેલ્યુને સ્ટોર કરવા માટે. હવે માનો કે હું અહીંયા ઇન્ટીજરની જગ્યાએ ફ્લોટ એવો ડેટા ટાઈપ લઉં છું, તો અહીંયા આઉટપુટ પણ હું ફ્લોટ કરી દઉં. પ્લોટ કર્યા પછી અહીંયા પર્સન્ટેજ એફ કરું, પ્રોગ્રામને સેવ કરી અને કમ્પાઇલ કરીએ, રન કરીએ, તો એ 4.0000 બાઇટ્સ મેમરીની અંદર જે છે એ સ્પેસ ઓક્યુપાઈ કરશે. એટલે કે ઇન્ટીજર કરતાં ઓલમોસ્ટ ડબલ સ્પેસ જે છે એ ઓક્યુપાઈ કરશે. હવે આપણે આને બેટર વ્યૂ માટે નોટપેડમાં એક વખત આ પ્રોગ્રામને ઓપન કરીને જોઈએ. તો નોટપેડમાં આપણે આ બધા જે પ્રોગ્રામ્સ લખીએ છીએ એ સી ડ્રાઈવની અંદર, જો કમ્પ્યુટર હશે તો સી ડ્રાઈવ, ટર્બો સી ડિસ્ક, ટર્બો સી 3 બિન, અને એની અંદર તમારો આ કોડ જે છે એ સેવ થતો હશે. તો અહીંયા હું નોટપેડમાં એને ઓપન કરું છું. તો નોટપેડમાં ઓપન કર્યા પછી અહીંયા મેસેજ, સોરી, પ્રોગ્રામ આ રીતનો શો થાય છે, રાઇટ એ પ્રોગ્રામ ટુ ડેમોન્સ્ટ્રેટ ધ યુઝ ઓફ સાઇઝ ઓફ ઓપરેટર. એના પછી મેં લખેલું છે હેશ ઇન્ક્લુડ stdio.h વોઇડ મેઇન ઓપનિંગ બ્રેકેટ અને ક્લોઝિંગ બ્રેકેટ. એના પછી અહીંયા ફ્લોટ એમ જે મેં લાસ્ટ સેવ કર્યું હતું એ વસ્તુ છે, કેમ કે અહીંયા હું સાઇઝ ઓફ જે ઓપરેટર જે ટાઈપ માટે સર્ચ આઉટ કરું છું એ ફ્લોટ ફ્લોટ ડેટા ટાઈપ છે. એટલે કે અહીંયા મેં લખ્યું છે ફ્લોટ એમ CLR SCR, એમ ઇક્વલ્સ ટુ સાઇઝ ઓફ
into the bracket float. This size of operator will calculate the float memory space occupied in terms of byte and stored inside the variable called m. અને અહીંયા printf સ્ટેટમેન્ટ જે છે એ એને સ્ક્રીન ઉપર ડિસ્પ્લે કરશે. તો આ રીતે આપણે એક પ્રોગ્રામ નાનો એવો જે છે એ સાઇઝ ઓફ ઓપરેટરનો બનાવી શકીએ. હવે સાઇઝ ઓફ ઓપરેટર પછી જે નેક્સ્ટ ઓપરેટરની ટાઈપ આપણે બધાએ જોવાની છે અને ઓપરેટરની સૌથી છેલ્લી ટાઈપ જે અવેલેબલ છે એ ઓપરેટરની સૌથી છેલ્લી ટાઈપ અવેલેબલ છે એ છે બીટવાઇઝ ઓપરેટર. તો તમારા સ્ક્રીન ઉપર અત્યારે જેટલા પણ ઓપરેટર્સ તમને વિઝિબલ છે એ તમામ ઓપરેટર્સને બીટવાઇઝ ઓપરેટર તરીકે ઓળખાય છે. બીટવાઇઝ ઓપરેટરની અંદર બીટવાઇઝ ઓપરેટરનું કામ બીટ ફોર્મેટની અંદર જે ઇનપુટેડ વેલ્યુઝ છે એ ઇનપુટેડ વેલ્યુઝને ડિસ્પ્લે કરવા માટે છે. તો હવે આપણે આને ડિટેલમાં સ્ટડી કરીએ કે આ કેવી રીતના પોસિબલ છે અને આનું આઉટપુટ જે છે એ શું ડિસ્પ્લે કરે છે. તો એના માટે આપણે એની થિયરી પાર્ટની અંદર જવાનું થશે કે સપોઝ સૌથી પહેલાં આપણે એન્ડ પર્સન યુઝ કરીએ તો એને બીટવાઇઝ એન્ડ કહેવાશે. સિંગલ ઓલા લોજિકલ એન્ડમાં સિંગલ એન્ડ પર્સન હતો, આ એમાં ડબલ ઇન પર્સન હતા, આમાં સિંગલ છે એટલે કે સિંગલ યુઝ કરો તો એ બીટવાઇઝ એન્ડ થશે અને ડબલ કરશો તો લોજિકલ એન્ડ થશે. આ ઓર માટેનો સિમ્બોલ છે. એમાં લોજિકલ ઓર માટે ડબલ પાઇપ હતા, આની અંદર સિંગલ પાઇપ હશે. આવી રીતના એક્સપ્લેનેશન છે, દેટ ઇઝ એક્સક્લુઝિવ ઓર. આ ટુ ટાઈમ લેસ દેન છે એને લેફ્ટ શિફ્ટ કહેવાશે, ટુ ટાઈમ રાઇટ ગ્રેટર દેન છે એને રાઇટ શિફ્ટ કહેવાશે, અને હાઇફન છે એને વન્સ કમ્પ્લિમેન્ટ કહેવાશે. આનો યુઝ જે છે એ અત્યારે આપણે સેમિસ્ટર નંબર વનની અંદર મેજર નથી, એટલે આના કોઈ પ્રેક્ટિકલ્સ આપણે અત્યારે કરતા નથી. આના પછી નેક્સ્ટ ટોપિક છે ટાઈપ કન્વર્ઝન. ટાઈપ કન્વર્ઝન એટલે કે સિમ્પલ આપણે કહીએ તો કે ઇનપુટ વેરિયેબલની ડેટા ટાઈપ આપણે ઇન્ટીજર કરેલી હોય પણ આઉટપુટમાં એની ડેટા ટાઈપ ચેન્જ કર્યા વિના જો સપોઝ આપણે આઉટપુટ ફ્લોટમાં જોતું હોય તો એ કેવી રીતે પોસિબલ થાય એ વસ્તુ આપણને આ ટોપિક જે છે ટાઈપ કન્વર્ઝન એ શીખવાડશે. તો એની થિયરી જોઈએ આપણે. વી નો દેટ એન એક્સપ્રેશન ઇન્વોલ્વ્સ ધ કોન્સ્ટન્ટ એન્ડ વેરિયેબલ ઓફ ડિફરન્ટ ટાઈપ્સ. The evaluation of expression is done by the use of type conversion rule of C language. While evaluating an expression at a time, only one operator is taken into the consideration. If both the operand of the operator under the consideration are not same, then the operand with the lower type is shifted to the higher type and the operation is performed. First of all, short and character types in expression are converted to integer. Then only if the operand is long double, then other operand is converted to long double and answer is long double. Otherwise, if the operand is double, then other operand is converted to double and the answer is double. If one of the operand is float, then other operand is converted to float and the answer is float. If one of the operand is unsigned long integer, then the other operand is converted to unsigned long integer and the answer is unsigned long integer. If one of the operand is long integer, then other operand is converted to long integer and the answer is long integer. If operand is unsigned integer, then other operand is converted to unsigned integer and the answer is unsigned integer. After performing the above processes, the answer of expression is signed to the variable on left hand side after converting it to the type of variable on left hand side. Following points to be noted for this conversion and assignments are: if the float is assigned to integer, the fractional part is truncated. If double is assigned to the float, rounding occurs. If long integer is assigned to integer, the addition bits are dropped. Now, what does it means? આટલું આપણે બોલી ગયા પણ ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ ડાયજેસ્ટ. સિમ્પલ એન્ડ શોર્ટ આ જે ટાઈપ કન્વર્ઝનનો ટોપિક છે એ એવો છે કે સપોઝ કે આપણે ઇનપુટેડ ટાઈપ જે છે એ ઇન્ટીજર આપેલી હોય અને આઉટપુટ જે છે એ આપણે ફ્લોટમાં જોતું હોય તો ડેટા ટાઈપને ચેન્જ કર્યા વિના
તમે એ ડિઝાયર્ડ આઉટપુટ જે છે એ તમે ફ્લોટમાં પણ લઈ શકો ઇન્ટીજર હોવા છતાંય. તો આ થિયરીને જે છે એ ટાઈપ કન્વર્ઝન તરીકે ઓળખાય છે. એમાં ટાઈપ એટલે ડેટા ટાઈપ છે. ડેટા ટાઈપ કન્વર્ઝન ઇઝ કોલ્ડ એઝ ટાઈપ કન્વર્ઝન ઇન સી, વેર સપોઝ ધ ડેટા ઇનપુટ એટ ડેટા ટાઈપ ઇઝ ઇન્ટીજર એન્ડ યુ વોન્ટ એન આઉટપુટ ઇન ફ્લોટ, ઇટ ઇઝ પોસિબલ. ઇફ કેસ નંબર ટુ, ઇફ ઇનપુટ એટ ડેટા ટાઈપ ઇઝ ફ્લોટ એન્ડ યુ વોન્ટ એન આઉટપુટ ઇન ઇન્ટીજર, ઇવન ધીસ ઇઝ પોસિબલ, દેટ ઇઝ કોલ્ડ એઝ ટાઈપ કન્વર્ઝન. આવી રીતે જેટલા પણ બેઝિક ડેટા ટાઈપ છે એના ઇન્ટરનલ જમ્બલિંગ્સ બધા જ પોસિબલ જો હોય તો એને ટાઈપ કન્વર્ઝન તરીકે ઓળખી શકાશે. આનો પ્રેક્ટિકલ જે છે એ આપણે થોડી વાર પછી કરશું. સાથે એક બીજી થિયરી પણ લઈ લઈએ, દેટ ઇઝ ટાઈપ કાસ્ટિંગ. ટાઈપ કાસ્ટિંગ મીન્સ ચેન્જિંગ ધ ડેટા ટાઈપ ફોર ઇવેલ્યુટિંગ પ્રોસેસ ઓનલી. સિન્ટેક્સ અહીં આપેલી છે ટાઈપ નેમ અને એક્સપ્રેશન, વેર ટાઈપ નેમ ઇઝ ધ ટાઈપ ટુ વિચ ધ એક્સપ્રેશન વેલ્યુ ઇઝ કાસ્ટેડ. ઇટ કેન બી એની વેલિડ સી ડેટા ટાઈપ. ફોર એક્ઝામ્પલ, ઇન્ટીજર ટુ ઇન્ટીજર ઇઝ ઓલવેઝ એન ઇન્ટીજર, બટ ઇફ વી નીડ એન આન્સર ઇન ફ્લોટ ધેન એક્સપ્લિસિટ ટાઈપ કાસ્ટિંગ ઇઝ યુઝડ. સો આ એક કનેક્ટેડ ટોપિક છે ટાઈપ કન્વર્ઝન ટાઈપ કાસ્ટિંગ સાથે. આપણે ટાઈપ કન્વર્ઝનની અંદર થિયરીમાં તો એવું બોલી ગયા કે ઇન્ટીજર ઇનપુટ હોય તો ઇન્ટીજર આઉટપુટ મેળવવું સહેલું છે, અત્યાર સુધી આપણે એ જ કરી ચૂક્યા છીએ. પણ હવે સપોઝ કે ઇન્ટીજર ઇનપુટ હોય અને આઉટપુટ ફ્લોટ જોતું હોય તો હાઉ ઇટ ઇઝ પોસિબલ? તો એના માટે આપણે ટાઈપ કન્વર્ઝનની થિયરી યુઝ કરવાની છે. અને ટાઈપ કન્વર્ઝનને પ્રેક્ટિકલી પરફોર્મ કરવા માટે ટાઈપ કાસ્ટિંગ ટોપિકનો જે છે એ યુઝ થશે. તો અહીંયા આપણે લખેલું છે ફ્લોટ સ્પેસ એવીજી ઇન્ટીજર સમ ઇક્વલ્સ ટુ 25 કોમા એન ઇક્વલ્સ ટુ 10 એવરેજ, દેટ ઇઝ ધીસ ફ્લોટ. ફ્લોટ સમ એટલે આ 25નું કન્વર્ઝન જે છે એ શેની અંદર થઈ જશે? ઓટોમેટિકલી ફ્લોટમાં થઈ જશે. ડિવાઈડ બાય 10 એટલે કે અહીંયા 25 ડિવાઈડ બાય 10 આન્સર જે છે એ ફ્લોટમાં જ આવશે. અને એ ફ્લોટનો આન્સર આપણે અહીંયા જોઈ શકશું. આપણે ટેસ્ટિંગ માટે આ પ્રોગ્રામને લખીએ. રાઇટ એ પ્રોગ્રામ ટુ ડેમોન્સ્ટ્રેટ ધ યુઝ ઓફ ટાઈપ કાસ્ટિંગ. અહીંયા હું ફ્લોટ એ નામનો વેરિયેબલ લઉં છું અને બે ઇન્ટીજર વેરિયેબલ લઉં છું, એ ઇક્વલ્સ ટુ 10 અને બી ઇક્વલ્સ ટુ 3. એના પછી અહીંયા આપણે સીએલઆર એસીઆર સ્ટેટમેન્ટ પછી લખીએ છીએ એ ઇક્વલ્સ ટુ ફ્લોટ એ ડિવાઈડ બાય બી. એટલે અહીંયા એની ડેટા ટાઈપ જે છે ઓરિજિનલ કઈ છે? ઇન્ટીજર છે. પણ એ રન ટાઈમ કન્વર્ટ કઈ થઈ જશે? ફ્લોટમાં. એનું ડિવિઝન કેટલા થશે? બી સાથે થશે. એટલે 10 ડિવાઈડ બાય 3 જે કાંઈ આન્સર હશે એ કયા વેરિયેબલમાં સ્ટોર થશે? આપણા એમાં. અને એની ડેટા ટાઈપ આપણે પાછી કઈ લીધેલી છે? ફ્લોટ. તો અહીંયા પર્સન્ટેજ એફ બરોબર છે. અહીંયા વેરિયેબલ આઉટપુટ વેરિયેબલ જે છે એ મેન્શન કરવાનો થશે, દેટ ઇઝ એ. ડિક્લેરેશન ફોર એ, ઓ અહીંયા મેં મિસ્ટેક કરી છે, એ બે વખત યુઝ કર્યો છે. તો અહીંયા આપણે એવીજી એવો વર્ડ લઈ લઈએ, કેમ કે એકના એક વેરિયેબલને તમે બે વખત યુઝ ન કરી શકો. ધેર ઇઝ અ મિસ્ટેક. એવરેજ ઇઝ સાઇન, દેટ ઇઝ નોટ, એ વોર્નિંગ ઇગ્નોર કરી શકાશે. ને આપણે રન કરીએ. ડિવાઈડ બાય બી
Let's check once. अपने यहाँ प्लॉटर ले लिया. तो चेक करवा माटे हूँ एज इट इज राखू छू. आंसर 10 डिवाइड बाय 3 ए डिवाइड बाय बी ब्रैकेट में ले लिया. હવે આને આપણે ઇન્ટીજર રાખીએ અને પણ ઇન્ટીજર રાખીએ. આની ડેટા ટાઈપ આપણે ફ્લોટ ડિક્લેર કરીએ. એવી જ રીતે બીની ડેટા ટાઈપ પણ આપણે ફ્લોટ ડિક્લેર કરી દઈએ. પછી રન કરીને જોઈએ. જસ્ટ અ મિનિટ. લેટ્સ સી, આપણે આને ઓબીડીમાં ટ્રાય કરીએ. લાઈન જીડીપી મારે સેલ ઉપર છે અહીંયાથી, એટલા માટે કરું છું. અહીંયાથી લેંગ્વેજ સિલેક્ટ કરી લઈએ આપણે સી, અને કોડ જે છે એ આપણે અહીંયા પેસ્ટ કરીએ. ઇમ્પ્લિસિટ કન્વર્ઝન ને રન કરીએ. આન્સર તો એક્ઝિક્યુટ થઈ જાય છે. જોઈએ આપણા હેશ ઇન્ક્લુડ એસટીડીઆઈઓ ડોટ એચ વોઇડ મેઇન ઇન્ટુ ધ બ્રેકેટ ઇન્ટીજર એક્સ ઇક્વલ્સ ટુ 10 કેરેક્ટર વાય ઇક્વલ્સ ટુ એ એક્સ ઇક્વલ્સ ટુ એક્સ પ્લસ વાય એટલે 10 પ્લસ એ પ્લોટ ઝેડ ઇક્વલ્સ ટુ એક્સ પ્લસ 10 ઇન્ટીજર પર્સન્ટેજ ડી એક્સ ઝેડ પર્સન્ટેજ એફ એક્સ અને ઝેડ. ઓકે, આપણે આટલું બધું કોમ્પ્લિકેટેડ નથી કરવું, સિમ્પલ આપણે કરીએ અહીંયા. અને હું કમેન્ટમાં લઈ લઉં છું કેરેક્ટરને. અહીંયા ફ્લોટ ઝેડ જે લખેલું છે ત્યાં આપણે એક્સ લઈ લઈએ અને પણ કમેન્ટમાં રાખી દઈએ. અને ખાલી આપણે એક્સ જે છે એને પ્રિન્ટ કરીએ. ઇક્વલ્સ ટુ પર્સન્ટેજ એફ અને આઉટપુટ વેરિયેબલ આપણે ચેન્જ કરી નાખીએ, ઝેડ કરી દઈએ. અને અહીંયા ઝેડ આઉટપુટ વેરિયેબલ જે છે એ આપણે આપી દઈએ અને એક્ઝિક્યુટ કરીએ. કઈ વાંધો નહીં, આપણે આ જ એક્ઝામ્પલ રાખીએ. આ રીતનો એક્ઝામ્પલ આનો બનશે. ઇન્ક્લુડ એસટીડીઆઈઓ ડોટ એચ વોઇડ મેઇન ઇન્ટુ ધ બ્રેકેટ
in closing bracket, the value of variable is integer x equals to 10. પછી આ કમેન્ટ છે એને આપણે રિમૂવ જ કરી નાખીએ. કેરેક્ટર y ઇક્વલ્સ ટુ સિંગલ ઇન્વર્ટેડ કોમા a, એના પછી x ઇક્વલ્સ ટુ x પ્લસ y, એટલે x પ્લસ y 10 પ્લસ a થશે. એના પછી પ્લોટ z ઇક્વલ્સ ટુ x પ્લસ 1.0, એટલે x ની વેલ્યુ 1.0 થાતે એડ થશે. એના પછી આપણે લખીએ છીએ પ્રિન્ટ એફ x ઇક્વલ્સ ટુ પર્સન્ટેજ d, z ઇક્વલ્સ ટુ પર્સન્ટેજ f, કેમ કે એની વેલ્યુ પ્લોટ છે, અને x અને z ને આપણે પ્રિન્ટ કરીએ છીએ. તો આ એક એક્ઝામ્પલ જે છે એ એક્ઝામ્પલ આપણા ટાઈપ કાસ્ટિંગનો થશે. નાવ લેટ્સ કન્ટિન્યુ. આટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. ઇનપુટ આઉટપુટ સ્ટેટમેન્ટ નેક્સ્ટ ટોપિક છે. ઇનપુટ આઉટપુટ સ્ટેટમેન્ટ એટલે આપણે જે સ્ટેટમેન્ટ્સ ભણી ગયા પ્રિન્ટ એફ અને સ્કેન એફ, એને ઇનપુટ આઉટપુટ સ્ટેટમેન્ટ્સ તરીકે સીમાં ઓળખાય છે. એટલે કે પ્રિન્ટ એફ સ્ટેટમેન્ટ જે છે એ આપણું આઉટપુટ સ્ટેટમેન્ટ છે, અને સ્કેન એફ સ્ટેટમેન્ટ જે છે એ આપણું ઇનપુટ સ્ટેટમેન્ટ છે. તો અહીંયા આપણે થિયરી જે છે એની મેન્શન કરેલી છે. સ્કેન એફ સ્ટોર્સ ધ ઇનપુટ ડેટા ઇન વેરિયેબલ, સિન્ટેક્સ એની લખેલી છે સ્કેન એફ પર્સન્ટેજ આઈડેન્ટિફાયર એન્ડ પર્સન વેરિયેબલ. અહીં એક એક્ઝામ્પલ આપેલો છે સ્કેન એફ પર્સન્ટેજ ડી એન્ડ પર્સન એ. પ્રિન્ટ એફ પ્રિન્ટ્સ ધ આઉટપુટ મેસેજ એન્ડ ડેટા. પ્રિન્ટ એફ આઈડેન્ટિફાયર કોમા વેરિયેબલ નેમ. પ્રિન્ટ એફ પર્સન્ટેજ ડી કોમા એ. હવે એને તમે ફોર્મેટિંગ પણ કરી શકો છો. ભાઈ ફોર્મેટિંગ જે છે એ ટોપિક પણ આપણે પછી લેશું, કેમ કે અત્યારે એટલો બધો ઇમ્પોર્ટન્ટ ટોપિક જે છે એ નથી. અહીંયા આપણે સિમ્પલ પ્રોગ્રામિંગ સેક્શન એક લીધેલું છે જે આપણે ઓલરેડી કરી ગયા છીએ, કે જેમાં આપણું નામ પ્રિન્ટ થશે, કોલેજનું નામ અને સિટી સ્ક્રીન ઉપર પ્રિન્ટ થશે, ડેટા ટાઈપ વેરિયસ જે છે એ સ્ક્રીન ઉપર પ્રિન્ટ થશે, તમારું નેમ રીડ અને પ્રિન્ટ કરશે, બે નંબરના એડિશનનો પણ પ્રોગ્રામ લખો, એરિયા ઓફ સર્કલનો પણ પ્રોગ્રામ આપણે લખો, વોલ્યુમ ઓફ કોન, આ પ્રોગ્રામ આપણે બાકી છે કે જે આપણે બનાવવાનો થશે. તો અહીંયા હું પહેલાં એ બતાવી દઉં. ડેફિનેશન જે તમારે લખવાની છે એ છે રાઇટ એ પ્રોગ્રામ ટુ ફાઇન્ડ એન્ડ પ્રિન્ટ એરિયા ઓફ વોલ્યુમ ઓફ કોન. એની માટેનું ઇક્વેશન છે એ છે 1/3 પાઈ આર સ્ક્વેર એચ. 1/3ની વેલ્યુ 0.33 થાય, પાઈની વેલ્યુ 3.14 થાય. આર અને એચ આપણા ઇનપુટેડ વેરિયેબલ હશે, જેનું તમે મલ્ટિપ્લિકેશન કરી અને ફાઇનલ આન્સર વીમાં સ્ટોર કરશો તો એ તમને વોલ્યુમ ઓફ કોન જે છે એ ડિસ્પ્લે થશે. હવે આટલી એક્સરસાઇઝ જે છે એ તમારે જાતે કરવાની છે, જે હું રીડ કરું છું. નેક્સ્ટ નવી એક્સરસાઇઝ તમારે પરફોર્મ કરવાની થશે. રાઇટ એ પ્રોગ્રામ ટુ ફાઇન્ડ એરિયા ઓફ સ્પીયર એ ઇક્વલ્સ ટુ 4 × 3.14 ઇન્ટુ આર, એટલે કે આર સ્ક્વેર આપેલી ડેફિનેશન. બીજી રાઇટ એ પ્રોગ્રામ ટુ પ્રિન્ટ વોલ્યુમ ઓફ સિલિન્ડર વી ઇક્વલ્સ ટુ પાય આર સ્ક્વેર એચ. રાઇટ એ પ્રોગ્રામ ટુ ફાઇન્ડ એરિયા ઓફ રેક્ટેંગલ દેટ ઇઝ એ ઇક્વલ્સ ટુ લેન્થ ઇન્ટુ વિથ, જેમાં આપણે અહીંયા બી તરીકે લીધું છે. ફોર્થ રાઇટ એ પ્રોગ્રામ ટુ ફાઇન્ડ વોલ્યુમ ઓફ ક્યુબ વી ઇક્વલ્સ ટુ એચ મલ્ટીપ્લાય બાય ડબલ્યુ મલ્ટીપ્લાય બાય એલ. આવું એનું એક ઇક્વેશન થશે. આ આપણે પ્રોગ્રામ કરેલો છે. રાઇટ એ પ્રોગ્રામ ટુ ફાઇન્ડ સિમ્પલ ઇન્ટરેસ્ટ એ તમારે કરવાની જરૂર નથી, આ પણ આપણે પ્રોગ્રામ કરેલો છે. રાઇટ એ પ્રોગ્રામ ટુ કન્વર્ટ ફેરનહીટ ઇન્ટુ ધ સેલ્સિયસ એ પણ તમારે કરવાની જરૂર નથી. રાઇટ એ પ્રોગ્રામ ટુ કન્વર્ટ યર ઇન્ટુ ધ મિનિટ્સ, રાઇટ એ પ્રોગ્રામ ટુ એ તમારે જાતે કરવાનો રહેશે. રાઇટ એ પ્રોગ્રામ ટુ પ્રિન્ટ એવરેજ ઓફ 3 નંબર્સ, જેમાં એ પ્લસ બી પ્લસ સી ડિવાઈડ બાય 3 એનો જે કાંઈ આન્સર આવે એ તમારે પ્રિન્ટ કરવાનો થશે. ધેટ નેક્સ્ટ ઇઝ રાઇટ એ પ્રોગ્રામ ટુ પ્રિન્ટ રૂપીઝ, રાઇટ એ પ્રોગ્રામ ટુ ઇનપુટ રૂપીઝ એન્ડ કન્વર્ટ ઇન ટુ ધ ડોલર્સ. હવે આની અંદર હિન્ટ શું આવશે, તો કે એક ડોલરની કિંમત 73.84 હોય તો એને મલ્ટીપ્લાય બાય 2 રૂપીઝ કરો તો
એનો જે આન્સર હશે એટલે કે 73.64 મલ્ટીપ્લાય બાય 2 કરો, એ તમારા કન્વર્ઝન રેશિયો છે. અને એના પછી છે નેક્સ્ટ, રાઇટ એ પ્રોગ્રામ ટુ સ્વેપ ટુ વેલ્યુઝ. આ પ્રોગ્રામ આપણે કરીએ છીએ. આટલા પ્રોગ્રામ્સ તમારે જાતે કરવાના છે. આપણે સૌથી છેલ્લો પ્રોગ્રામ છે એ થોડો ડિફિકલ્ટ છે, એટલે આપણે જાતે બનાવવાની ટ્રાય કરીએ. તો એના માટે આપણે ઓનલાઈન આજે ઓનલાઈન જીડીબીની અંદર જ ટ્રાય કરીએ. તો એના માટે અહીંયા વોઇડ મેઇન સ્ટેટમેન્ટ, એના પછી લોજિકલ બ્લોકમાં ઇન્ટીજર એ કોમા બી કોમા ટેમ્પ, એવા હું ત્રણ વેરિયેબલ ડિક્લેર કરું છું. એના પછી સીએલઆર એસસીઆર ફંક્શન, એના પછી પ્રિન્ટએફ એન્ટર યોર ફર્સ્ટ વેલ્યુ સ્કેનએફ પર્સન્ટેજ ડી કોમા એન પર્સન એ પ્રિન્ટએફ એન્ટર યોર સેકન્ડ વેલ્યુ સ્કેનએફ પર્સન્ટેજ ડી કોમા એન પર્સન બી, અમારી સેકન્ડ વેલ્યુ રહેશે. હવે મેઇન સ્વેપિંગનું લોજિક જે છે એ અહીંયાથી સ્ટાર્ટ થશે. એમાં હું સૌથી પહેલાં શું કરું છું, ટેમ્પમાં એ નામની વેલ્યુ જે કોઈ પણ હોય એને હું સ્ટોર કરી દઉં છું. પછી અહીંયા લખું છું એ ઇક્વલ્સ ટુ બી, અને અહીંયા લખું છું બી ઇક્વલ્સ ટુ ટેમ્પ, અને અહીંયા એના પછી હું લખું છું પ્રિન્ટએફ પર્સન્ટેજ ડી કોમા એ, નવી લાઇનમાં પ્રિન્ટએફ પર્સન્ટેજ ડી કોમા બી. હવે આ પ્રોગ્રામને આપણે રન કરીએ. શું આવ્યું, અનડિફાઇન્ડ રેફરન્સ ટુ સીએલઆર એસીઆર. ઓકે, એની માટેનો પ્રશ્ન એ છે કે અહીંયા લાઇબ્રેરી એક એડ કરવી પડશે, ઇન્ક્લુડ કોન્સોલ ઇનપુટ આઉટપુટ ડોટ એચ. હવે આને રન કરીએ. અનડિફાઇન્ડ રેફરન્સ ટુ સીએલઆર એસીઆર કમેન્ટમાં મૂકી દઈએ અત્યારે હાલ પૂરતું. ઓકે, તો આપણી ફર્સ્ટ વેલ્યુ આપણે નાખીએ છીએ ટુ, એટલે કે એની વેલ્યુ કેટલી થશે ટુ. બીની વેલ્યુ આપણે આપીએ છીએ તો એ કેટલી થશે થ્રી. તો આન્સર જે છે એ આપણને શું મળશે, થ્રી અને ટુ. અહીંયા થોડોક આ પ્રોગ્રામને આપણે વ્યવસ્થિત મોડિફાઈ કરીએ. અહીંયા લખીએ એ, અહીંયા લખીએ બી. હવે આપણે આને રીરન કરીએ. એની વેલ્યુ હું આપું છું ટુ, બીની વેલ્યુ આપું છું હું ફાઈવ. તો એની વેલ્યુ કેટલી થઈ જશે આઉટપુટમાં ફાઈવ, અને બીની વેલ્યુ કેટલી થઈ જશે ટુ, એટલે આને સ્વેપિંગ કહેવાશે. ચેન્જ મીન્સ સ્વેપ. એની વેલ્યુ બીમાં જતી રહે, બીની વેલ્યુ એમાં જતી રહે, તો એને કહેવાશે સ્વેપ. પ્રોગ્રામને હું નોટપેડમાં તમને બતાવું. આ રીતનો પ્રોગ્રામ તમે જે છે એ બનાવી શકશો. થઈ ગયું.
ઓનલાઈન જીડીબીની અંદર સીએલઆર એસીઆર નહીં યુઝ થઈ શકે એટલે આપણે એને કાઢી નાખીએ છીએ. સીના પ્રોગ્રામમાં થશે આ રીતે પ્રોગ્રામ બનશે. હેશ ઇન્ક્લુડ stdio.h વોઇડ મેઇન ઓપનિંગ ક્લોઝિંગ બ્રેકેટની વચ્ચે ઇન્ટીજર એ કોમા બી કોમા ટેમ્પ, જેમાં એ બી આપણા ઇનપુટ વેરિયેબલ છે અને એક ટેમ્પરરી વેરિયેબલ લીધો છે. અહીંયા આપણે વેલ્યુ નાખીએ છીએ એન્ટર યોર ફર્સ્ટ વેલ્યુ અથવા તો અહીંયા એન્ટર વેલ્યુ ઓફ એ એવું લખી છે કે આપણને આઈડીઆર એટલા માટે એવી જ રીતે મેસેજ આપી દઈએ એન્ટર વેલ્યુ ઓફ બી. એટલે કે અહીંયા એમાં સ્ટોર થશે, બીમાં સ્ટોર થશે. હવે અહીંયા આપણે શું લીધું છે, ટેમ્પ ઇક્વલ્સ ટુ એ, એટલે ટેમ્પ નામના વેરિયેબલમાં સૌથી પહેલી એની વેલ્યુ જે છે એ જતી રહેશે. હવે અહીંયા લખ્યું છે એ ઇક્વલ્સ ટુ બે, એટલે એમાં કોની વેલ્યુ આવી જશે, બીની. અને બીમાં પાછી આપણે કોની વેલ્યુ સ્ટોર કરાવી છે, ટેમ્પની, એટલે અલ્ટિમેટલી કઈ વેલ્યુ છે એની. પછી તમે એ અને બીને પ્રિન્ટ કરશો એટલે તમને વેલ્યુ સ્વેપ થયેલી દેખાશે. સો ધીસ ઇઝ ધ પ્રોગ્રામ ટુ સ્વેપ ધ ટુ વેલ્યુઝ. તો આઈ હોપ કે બધા સ્ટુડન્ટ્સને આ દરેક પ્રોગ્રામ વિશે આઈડિયા આવ્યો હશે, પ્રોપરલી સમજાણું હશે આપણે શું કરવા માગીએ છીએ. એ આગળ વધીએ. બહુ બધી સ્લાઇડ્સ ડિસ્કસ કરી છે એટલે પ્રોબ્લેમ થશે. ફાઇન, અહીંયા સુધી આપણે પહોંચ્યા હતા. રાઇટ એ પ્રોગ્રામ ટુ સ્વેપ ટુ વેલ્યુઝ આ પૂરું કર્યું. આ બાકીના ઉપરના પ્રોગ્રામ્સ તમારે જાતે બનાવવાના છે તો ખાસ જોઈ લેજો. બે મિનિટ હું તમારા સ્ક્રીન ઉપર એઝ ઇટ ઇઝ રાખું છું જેથી કરીને તમે જોઈ શકો. I hope all of you have noted down all the definitions. So let's continue. Next, આપણો જે ટોપિક આપણી સામે આવે છે દેટ ઇઝ કંટ્રોલ સ્ટ્રક્ચર. પણ એ પહેલાં થોડું સિલેબસની અંદર પણ આપણે જોઈ લઈએ કે ક્યાં સુધી આપણે ડિસ્કસ કર્યું છે અને ક્યાં આપણી સિચ્યુએશન શું છે. તો સિલેબસ ઓપન કરીએ. સિલેબસની અંદર આપણો સબ્જેક્ટ છે ECS 02, એનો સિલેબસ કાઢીએ તો અહીંયા આપણે ઇન્ટ્રોડક્શન ટુ સી લેંગ્વેજ ઈ પૂરું કર્યું, ઇન્ટ્રોડક્શન ઓફ પ્રોગ્રામિંગ કોન્સેપ્ટ એ પૂરું કર્યું, ઇન્ટ્રોડક્શન ઓફ સી લેંગ્વેજ હિસ્ટ્રી એન્ડ ઓવરવ્યૂ એ કમ્પ્લીટ કર્યું, પછી ડિફરન્સ બિટવીન ટ્રેડિશનલ એન્ડ મોડર્ન સી એ પણ જોયું, સી કેરેક્ટર સેટ જોયા, કીવર્ડ્સ જોયા, કોન્સ્ટન્ટ એટલે શું એ જોયું, સ્ટ્રીંગ એટલે શું એ જોયું, આઈડેન્ટિફાયર અને વેરિયેબલ્સ એટલે શું જોયું. હમણાં જ આપણે બધા ઓપરેટર્સ પૂરા કર્યા. હાયરાર્કી ઓફ ઓપરેટર્સ એટલે કે ક્લાસિફિકેશન ઓફ ઓપરેટર્સ એ જોયું, ડેટા ટાઈપ કાસ્ટિંગ જે છે એ જોયું, ડેટા ટાઈપ્સ કેટલા ટાઈપના છે એ જોયું, પ્રી પ્રોસેસર ઇન સી એ એક બાકી છે, એ બીજી કોઈ જ વસ્તુ નથી. આપણે જે પ્રોગ્રામની અંદર હેશનો સિમ્બોલ યુઝ કરો છો એને પ્રી પ્રોસેસર ઇન સી કહેવાશે. એના પછી આ આપણું યુનિટ 1 નું પહેલું સેક્શન હતું
એવી જ રીતે યુનિટ વનનો સેકન્ડ સેક્શન જે છે એમાં ઇન્ટ્રોડક્શન ટુ લોજિક એ જોયું, નેસેસરી ઇન્સ્ટ્રક્શન ફોર લોજિક ડેવલપમેન્ટ એ પણ જોયું, ફ્લો ચાર્ટ જોયા. આ એક વસ્તુ જે છે એ બાકી છે, ડેટ ઇઝ ડ્રાય રન. તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એક પ્રી પ્રોસેસર, ડ્રાય રન, આ બે વસ્તુ જોશું અને અધર લોજિક ડેવલપમેન્ટ ટેકનિક્સ, એટલે કે આ એક બે અને આ ત્રણ ટોપિક જોશું એટલે આપણું યુનિટ નંબર વન જે છે એ કમ્પ્લીટ થઈ જશે. થેન્ક યુ વેરી મચ સ્ટુડન્ટ્સ ફોર લિસનિંગ મી એન્ડ હેવ અ નાઇસ ડે. વધુ આવતા લેક્ચરની અંદર આપણે જોશું.